સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી અને આની અંદર એક નવા પાઠ પર જઈ રહ્યા છીએ અત્યારે અગાઉ આપણે જે વિડિયો જોયો એમાં સરસ મજાની એવી એક સંવેદન કથા અપાઠક વિદ્યાર્થી મિત્રો હા ભીખુ તો આના વિશે આપણે અભ્યાસ કર્યો કે એ જે નાનો અંધો જે નાનો બાળક છે એ એના ભાઈ બહેનો એનાથી પણ નાના નાના એવા જે ભૂખે વલખા મારી રહ્યા છે અને એ એના ભાઈ બહેનોને કંઈક થોડું જમવાનું મળે એ હેતુથી આ જે ભીખુ છે એ પોતે ભૂખો રહે છે ખાતો નથી અને એની માં જ્યારે પૂછે છે ત્યારે શું કહે છે હા માં મેં તો ભાઈને ખાઈ લીધું છે તો આવી એક સંવેદન કથા વિશે આપણે અભ્યાસ કર્યો હવે આજે આપણે જીવન પાઠે આવો એક પાઠ ભણવાના છીએ હવે આ જે પાઠ છે એ એનો જે સાહિત્ય પ્રકાર છે એ આત્મકથા ખંડ છે હવે મિત્રો આપણે અલગ અલગ સાહિત્ય પ્રકાર વિશે માહિતગાર થતા જઈએ છીએ ધીરે ધીરે કે એકાંકી શું છે નવલકથા શું છે બરાબર તો આજે એક નવો શબ્દ તમને મળ્યો ને સાંભળવા આત્મકથા ખંડ હવે આત્મકથા કથા ખંડ એટલે કે આત્મકથા કોઈ આત્મકથા લખાયેલી હોય અને એ જે આત્મકથા લખાયેલી છે એમાંથી કોઈક ભાગ પાડવામાં આવ્યો છે આત્મકથા કંઈક 2-3 પેજની હોય ને એ જાડી હોય જેમ નવલકથા હોય એ રીતે આત્મકથા હોય તો આત્મકથા એટલે પોતાનું જીવન વિશે જેની અંદર લખાયેલું હોય એ એને કહેવાય આત્મકથા તો અહીંયા આપણા જે લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર અને એમને આપણે ઉપના કાકા સાહેબ તરીકે પણ ઓળખીએ છીએ તો આજે કાકા સાહેબ કાલેલકર છે એમની આત્મકથા અને એમાંથી એક નાનો પ્રસંગ અહીંયા રજૂ થયો છે અને એટલે એને કહેવાય આત્મકથા ખંડ એક નાનો અંક એવો ખંડ એ આત્મકથા જે લખેલી છે એમાંથી લેવામાં આવ્યો છે અને એટલે આપણે આત્મકથા ખંડ તરીકે ઓળખીએ છીએ તો આ જીવન પાઠેનો સાહિત્ય પ્રકાર છે હવે મિત્રો એના લેખક દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર અને જેમને આપણે કાકા સાહેબ તરીકે પણ ઓળખીએ છીએ તો એમનો જન્મ ઈસવીસન 1885માં અને મૃત્યુ ઈસવીસન 1981માં કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો ગાંધીવાદી લેખક વિદ્યાર્થી મિત્રો જેમ જેમ આપણે આગળ ભણતા જઈશું તેમ તેમ હું તમને માહિતી આપી જઈશ કે આપણું સાહિત્ય જે રચાયેલું છે ને એમાં ભાષા સાહિત્ય રચના જે થઈ રહી છે એ પણ અલગ અલગ વિભાગો પડેલા છે જેમ કે ગાંધીવાદી જે ગાંધીજીનો સમય હતો એ સમયમાં લેખન થયેલું તો એ લેખન પર કેટલી અસરો થઈ ગાંધીજીના વિચારોની કેટલી અસરો થઈ ત્યારબાદ જે અલગ અલગ વિભાગ પડે છે કે હેમચંદ્રાચાર્ય યુગ એટલે જ્યારે હેમચંદ્રાચાર્ય હતા એ સમયનું જે લખાણ છે એ બધું આવે ત્યારબાદ આ ગાંધી યુગ આવે પછી અનુગાંધી યુગ એટલે કે ગાંધીજી ગયા પછી આધુનિક યુગ અનુ આધુનિક યુગ તો આ ભાષાની અંદર અલગ અલગ યુગમાં જે ભાષાનું સાહિત્ય લખાય છે એ પણ અલગ આપણે જ્યારે આગળ ભણીશું ને ત્યારે હું તમને ડિટેલમાં આની ચર્ચા કરીશ હવે અહીંયા જે દત્તાત્રેય આપણા જે લેખક છે એ ગાંધીજી હતા ને એ સમયમાં થઈ ગયેલા એટલે એમનું લખાણ જે છે એની ઉપર ગાંધીજીના વિચારોની અસર પણ થયેલી આપણને જોવા મળતી હોય છે તો અહીંયા શબ્દ છે ગાંધીવાદી લેખક એટલે કે ગાંધીજીના સમયમાં અને એમના વિચારોને રજૂ કરનારા આ લેખક હતા તો ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું વિદ્યાર્થી મિત્રો ક્યારેક એવી પરીક્ષાઓ આપણે જોઈએ છીએ કે અત્યારે કેટલી પરીક્ષાઓ આવી રહી છે તો એમાં આવો એક પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ ગાંધીજીને કાકા સાહેબ કાલે
उम्मीद उम्मीद करना आगे
એ આશા ફળી નહીં અને આ જોઈ અને પિતાજી ખૂબ હતાશ થયા હતાશ થવો એટલે કે નિરાશ થવો નિરાશ એટલે નિરાશ
શકે આપણે તો ભણીને જ આગળ વધવાનું છે અને એ વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે વેપારમાં પણ આપણે જો ઈમાનદારથી વેપાર ના કરે તો એમાં પણ પ્રતિષ્ઠા ક્યાં છે નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને બીએ એલએલબી થશું તો મામલતદાર કે મુનસફ થવાશે મુનસફ એટલે દીવાની ન્યાયાધીશ મામલતદાર એટલે આપણે બધા જાણીએ છીએ મામલતદાર કચેરીમાં જે મુખ્ય ન્યાયાધીશ હોય તે તો આ લાઈનમાં લાજ ખૂબ મળે પણ તેને માટે પ્રજાને કનડવી પડે એટલે લેખક વિચારોમાં ઉછી જાય છે અને બધા વિચારો કરી રહ્યા છે કે આ લાઈનમાં જઈશું તો શું થશે કેવી લાઈનમાં જઈશું તો શું થશે અને કે જો આપણે મામલતદાર કે એની અંદર ગયા તો પછી તો કે લાંચ લેવાની અને આ બધું કરવામાં પ્રજા કેટલી દુઃખી થાય છે કનડવી એટલે હેરાન પ્રજાને જ આપણે તો હેરાન કરવા જેવું થયું ને એના કરતા અને એ બધું આપણને ગમે નહીં એના કરતા આપણે એલસીઈ થઈશું એટલે કે એન્જિનિયરિંગ કરીશું અને એન્જિનિયર બનીશું પછી શું થાય છે લેખક એન્જિનિયરિંગમાં જાય છે કે નથી જતા એમના પિતાજી માન્યા તો પછી કેટલે સુધી એમને ભણવા દીધા એ બધી જે વાતો છે એ આપણે આવતા વિડીયોમાં કરીશું તો અહીંયા સુધી તમને બધાને સમજ પડી હશે એવી હું આશા રાખું છું હવે તમને જે વર્કશીટ મળે એ તમારે સારા અક્ષરે સમયસર લખી અને આપણા મોબાઈલ ગ્રુપમાં મોકલવાની રહેશે થેન્ક યુ